વડગામના ધારાસભ્ય એટલે જિગ્નેશ મેવાણી, પરંતુ જિગ્નેશ મેવાણીની એક બીજી ઓળખ પણ છે. તે છે અમદાવાદની એચકે કોલેજના પૂર્વ વિદ્યાર્થી. સ્વાભાવિક જ કોઈ વિદ્યાર્થી ધારાસભ્ય પદ સુધી પહોંચે તો તેને કોલેજના મોટા કાર્યક્રમોમાં આમંત્રણ મળે. એચકે કોલેજમાં વાર્ષિક ઉત્સવ હતો અને મેવાણીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ અપાયું, પરંતુ મેવાણીનો ખૂબ વિરોધ થયો. નોબત એ આવી કે કાર્યક્રમ જ રદ થયો. પણ વધુ વિવાદ વકર્યો ત્યારે જ્યારે કોલેજના પ્રિન્સિપાલે રાજીનામું ધરી દીધું. ભારતના બંધારણ હેઠળ જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારો આપવામાં આવ્યા છે એનું હનન થઈ રહ્યું છે, અને દબાણ હેઠળ ટ્રસ્ટ જો આ પ્રકારનો નિર્ણય લેતું હોય તો એ વાજબી નથી. એટલા માટે હું એક સ્વતંત્રના ચાહક તરીકે આ વાત મુખ પ્રેક્ષક બનીને જોઈ શકું નહીં, અને એટલા માટે મેં આ નિર્ણય લીધો છે રાજીનામું આપવાનો. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. રાજીનામું આપતા પહેલા હેમંત શાહે ટ્રસ્ટીઓ વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો, બંધારણનો હવાલો આપીને અનેક સવાલો પણ કર્યા. આ તરફ જિગ્નેશ મેવાણીએ પણ આખાય વિવાદ માટે ભાજપને જવાબદાર ઠેરવ્યો. આ વિષય પર વાત કરું તો ભાજપના પેટમાં કેમ તેલ રૂડે છે, ભાજપને પેટમાં ચૂંટ કેમ આવે છે મને એ સમજાતું નથી. અને પ્રોફેસર હેમંત કુમાર સાથે હું સેલ્યુટ કરું છું, તેમણે એક મોરલ પોઝિશન લીધી અને આ મોરલ ગ્રાઉન્ડ ઉપર એમણે પ્રિન્સિપલ તરીકે રિઝાઇન કર્યું કે જે સંસ્થાના ટ્રસ્ટીઓમાં એટલું પાણી ન હોય કે મારું લેક્ચરને એન્શ્યોર કરે, મારું લેક્ચર થાય એટલું સુનિશ્ચિત કરવાનું પાણી એ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટીઓમાં ના હોય, એની વિરુદ્ધમાં પ્રોફેસર હેમંત કુમાર સાહેબે રિઝાઇન કર્યું, એ સ્પિરિટને હું સેલ્યુટ કરું છું. આમ તો મેવાણી ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, પરંતુ કદાચ તેમની રાજકીય છબી આ વિવાદનું કારણ બની. જોકે હાલ તો આ વિવાદે શિક્ષણમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. દીપેન પઢિયાર અને હાર્દિક ભટ્ટ, TV9 અમદાવાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જે માણસ જેએનયુની અંદર અફઝલ ગુરુ, ઉમર ખાલી અને કનૈયા લાલનો સમર્થક હોય. પૂર્વ વિદ્યાર્થીને આમંત્રણ, પૂર્વ વિદ્યાર્થીઓમાં જ આક્રોશ. જિગ્નેશ મેવાણીને આમંત્રણ શું આપ્યું? કાર્યક્રમ રદ થઈ ગયો, પ્રિન્સિપલે રાજીનામું આપી દીધું, પણ આટલો વિરોધ કેમ? જવાબ જેમણે વિરોધ કર્યો તેમની પાસેથી જ સાંભળી લો. કે જે માણસ માર્ક્સવાદી વિચારધારા ધરાવતો હોય, લોહિયાળ હોળીની વાતો કરતો હોય, જે માણસ જેએનયુની અંદર અફઝલ ગુરુ, ઉમર ખાલિદ અને કનૈયાલાલનો સમર્થક હોય, જ્યાં નારા લાગતા હોય કે ભારતની બરબાદી સુધી જંગ જારી રહે છે, તો અમે એવા સમર્થકને તો શિક્ષણની અંદર ક્યાંય પણ ઘૂસવા નહીં દઈએ. એચકે કોલેજ નહીં, શિક્ષણનું કોઈ પણ પ્લેટફોર્મ હશે ક્યાંય નહીં ઘૂસવા દઈએ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જિગ્નેશ મેવાણી વિપક્ષો સાથે તો અનેક વખત જોવા મળ્યા છે, પરંતુ કેટલાક વિવાદ એટલા મોટા હતા કે એ માત્ર સત્તા વિરોધી પૂરતા જ સીમિત નથી રહ્યા, અને એટલે જ એક મોટો વર્ગ મેવાણીનો સમર્થક છે તો એક મોટો વર્ગ મેવાણીનો કટ્ટર વિરોધી, અને આ જ કારણ આગળ ધરીને મેવાણીને એચકે કોલેજના કાર્યક્રમનો વિરોધ થયો. પણ જે લોકો કનૈયા કુમારના સમર્થકો હોય, જેએનયુની અંદર જે નારા લાગ્યા એ આખો દેશ જાણે છે, એ પ્રકારનો માહોલ અમારે એચકે કોલેજની અંદર ના સર્જાય એની તકેદારીના હેઠળ અમે વિરોધ નોંધાયો છે. લોકશાહી દેશની અંદર જેમ હેમંતભાઈ વાત કરી રહ્યા છે કે દરેકને પોતાનો મત રજૂ કરવાની દરેકને હક છે, એ જ રીતે અમે પણ એ જ વિચારધારા, એટલે કે અમે પણ અમારી સ્વતંત્રતાને ધ્યાનમાં રાખીને અમે લોકોએ અમારો વિરોધ નોંધાયો છે. સાચું શિક્ષણ મળે તો રાજકારણમાં પણ ઉત્તમ નેતા પ્રવેશ કરી શકે, પરંતુ શિક્ષણના પાયામાં જ રાજકારણ પ્રવેશ કરી જાય તો ભવિષ્ય કેવું હશે, તે સવાલનો જવાબ ઝડપથી શોધી કાઢવો જ રહ્યો. જે માણસ જેએનયુની અંદર અફઝલ ગુરુ, ઉમર ખાલિદ અને કનૈયાલાલનો સમર્થક હોય. દીપેન પઢિયાર અને હાર્દિક ભટ્ટ, TV9 અમદાવાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.